સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 12 એમાં પદ્ય નંબર તમારું 2 કે સ્મૃતિ રસ સુધા, એટલે કે સ્મૃતિઓની રસ સુધા, યાદ રાખવા જેવી બાબતો હોય તે. હવે એમાં શ્લોક નંબર 5 કે યથાનમ મધુ સંયુક્તમ મધુવાનનેન સંયુક્તમ એવમ તપશ્ચ વિદ્યાચ સંયુક્તમ ભેષજ મહત. હવે યથાનમ એટલે શું થાય, જેમ અન્નથી, મધુ સંયુક્તમ એટલે કે મધથી યુક્ત, પછી મધુ એટલે મધ, પછી વાની ન એટલે કે અનાજથી, પછી સંયુક્તમ એટલે શું થાય, જોડાયેલું હોય તે, પછી એવમ એટલે આ રીતે અથવા આ પ્રમાણે, તપશ્ચ એટલે તપ, વિદ્યા એટલે વિદ્યા, સંયુક્તમ એટલે જોડાયેલું હોય છે તે, ભેષજમ એટલે કે દવા અથવા ઔષધ, મહત એટલે મોટું અને મહાન. હવે એનું વાત કરીએ કે યથાનમ મધુ સંયુક્તમ એટલે કે જેમ મધથી યુક્ત અન્ન, મધુવાનેન સંયુક્તમ કે અન્નથી યુક્ત મધ હોય છે, એવમ તપચ વિદ્યાચ એટલે કે એમ વિદ્યા વડે જોડાયેલું તપ, સંયુક્તમ ભેષજમ મહત એટલે કે તપ મહાન ઔષધ છે. હવે મહાન ઔષધ કોને ગણવામાં આવ્યું છે કે તપને, શું કામ, તો કે તપ એ શું છે કે તપશ્ચર્યા કર્યા પછી આપણને અમુક એવા વરદાન મળે છે, તે આપણું શું છે, મોટામાં મોટું શું છે, તપ છે, દવા છે, કે તે આપણને જે જોઈતું હોય છે તે મળે છે. હવે જોઈએ માત્ર ગુજરાતી, તો કે જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. શ્લોક નંબર 6 કે દુરાચારોહી પુરુષો લોકે ભવતી નિંદિતઃ દુઃખભાગી ચ સતતમ વ્યાધિતો અલ્પાયુરેવ ચ. હવે દુરાચારો એટલે કેવો થાય, ખરાબ હોય છે તે, ખરાબ વર્તન જે કરે તે. હવે લોકે એટલે શું થાય છે, લોકમાં, સંસારમાં. પછી નિંદિતઃ એટલે શું થાય છે, નિંદાને પાત્ર અથવા નિંદિત બને છે. પછી દુઃખભાગી એટલે દુઃખને પામનાર અથવા દુઃખી હોય તે. સતતમ એટલે સતત, નિરંતર, હંમેશા રહે તે. વ્યાધિ તો અલ્પ આયુ રેવ એટલે કે વ્યાધિવાળો અથવા રોગીવાળો રહે છે. પછી અલ્પ આયુ એટલે શું થાય છે કે અલ્પ જે તે ટૂંકા આયુષ્યવાળો હોય છે, ઓછી ઉંમરનો હોય છે. ઈવ એટલે જ. હવે ગુજરાતી કરીએ તો કે દુરાચારોહી પુરુષો એટલે કે દુરાચારી પુરુષ. લોકે ભવતી નિંદિતઃ એટલે કે પુરુષ જ સંસારમાં નિંદા પાત્ર બને છે, એટલે કે ખરાબ વ્યક્તિ હોય છે એની જ નિંદા થાય છે. દુઃખભાગી ચ એટલે કે અને વળી. પછી દુઃખભાગી સતતમ એટલે કે તે હંમેશા દુઃખ પામનાર હોય છે, કેવો, તે દુઃખને જ પ્રાપ્ત કરે છે. વ્યાધિ એટલે કે રોગી રહે છે. અલ્પાયુ રેવ એટલે કે તે ટૂંકા આયુષ્યવાળો જ થાય છે. શું કામ તે ટૂંકા આયુષ્યવાળો, તો કે તેનું વર્તન કેવું હોય છે, ખરાબ હોય છે. ખરાબ વ્યક્તિ હંમેશા કેવું હોય છે, નિંદાને પાત્ર હોય છે, તે સારું કામ કરતો નથી એટલે તેનો કોઈ વખાણ કરતા નથી, તેથી તે કેવો થાય છે, ટૂંકા આયુષ્યવાળો, તે ઝડપથી દુઃખી થાય છે અને દુઃખના કારણે પોતે શું કરે છે, મૃત્યુ પામે છે. માત્ર ગુજરાતી જોઈએ તો કે દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને વળી તે સતત દુઃખ પામનાર હોય છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો જ થાય છે. હવે શ્લોક નંબર 7 છે કે આચારાદ લભતે હાયુ હ, આચારાદ ઈર્પિસ્તા પિસ્તા હ પ્રજા હ, આચારાત હ ધનમક્ષયમ આચારો અંતય લક્ષણમ. હવે આચારાત, આચારાત એટલે શું થાય, આચારથી અથવા આચરણ વડે. પછી લભતે એટલે મેળવવું, હાયુ હ એટલે કે ઉંમર, આયુષ્ય. આચારાદ એટલે શું થાય, આચરણ વડે. ઈર્પિસ્તા એટલે શું થાય છે, ચાહેલી, ઈચ્છેલી હોય છે તે. પ્રજા એટલે શું થાય છે, પ્રજા અથવા સંતાનો. હવે ધનમક્ષયમ, ધન એટલે ધન થાય છે, અક્ષયમ એટલે શું થાય છે કે નાશ ન થાય તેવું, અવિનાશી, ખજાનો જે ખૂટે નહીં ત્યાં તેવો. પછી શું થાય છે કે હંતય એટલે કે તે હણવું, મારવું. અલક્ષણમ એટલે કે શું થાય છે, અલક્ષણને અથવા શરીર વગેરેના અનિષ્ઠ લક્ષણને. હવે જોઈએ એનું ગુજરાતી કે આચારત લભતે હાયુ એટલે શું થાય કે સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે, કે સારું વર્તન કરે છે એનાથી માણસને શું મળે છે, આયુષ્ય મળે છે. આચારાદ ઈર્પિસ્તા પ્રજા એટલે કે સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ, એટલે કે સારું વર્તન કર્યું છે તો આપણે જોઈ તેવા પુત્રની પ્રાપ્તિ થાય છે.
आचार तो धनम अक्षयम એટલે કે આચારથી સદાચારથી શું થાય છે અખૂટ ધન મળે છે ખૂટે નહીં તેવું કારણ કે શું કામ આપણે સત્ય રસ્તેથી સાચા રસ્તેથી મેળવેલું છે તેનાથી આચારો હંતયમ લક્ષણમ એટલે કે અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે એટલે કે જે ખરાબ લક્ષણ હોય ને એનો નાશ કરે છે તે ક્યારે પોતાના જીવનમાં લાવતો નથી કેવો વ્યક્તિ તો કે સદાચાર વ્યક્તિ હોય છે તે માત્ર ગુજરાતી જોઈએ સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે હવે શ્લોક નંબર 8 જોઈએ કે સર્વ પરવસમ દુઃખમ સર્વમાત્મ વસમ સુખમ ઇતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોહ હવે સર્વ પરવસમ સર્વ એટલે બધા અને પરવસમ એટલે કે પારકાને વશ હોય તેવું પરાધીન બીજાનું હોય તેવું હવે આત્મવશમ એટલે શું થાય છે આત્માને પોતાને વશ હોય છે તેવું સ્વાધીન એટલે કે પોતાનું હોય તે સુખમ એટલે સુખ પછી વિદ્યાત એટલે જાણવું જોઈએ અને સમજવું જોઈએ સમાસેન એટલે ટૂંકમાં અને સંક્ષિપ્તમાં લક્ષણમ એટલે સ્વરૂપ વ્યાખ્યા અને લક્ષણ સુખ દુઃખયો એટલે સુખ અને દુઃખ બંનેનું ગુજરાતી કરીએ સર્વ પરવસમ દુઃખ સર્વ પરવસમ એટલે કે પારકાને વશ હોય તેવું સઘળ કાર્ય કેવું હોય છે દુઃખમ એટલે દુઃખરૂપ હોય છે સર્વમાત્મ વસમ સુખમ અને પોતાને વશ હોય તેવું બધું કાર્ય કેવું હોય છે સુખરૂપ પછી એતદ વિદ્યાત સમાસેન એટલે કે સુખ એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયો હવે સુખ અને દુઃખના આ લક્ષણને ટૂંકમાં જાણવા જોઈએ કયા બે લક્ષણ છે તો કે બીજાને વશ હોય તે બધું કાર્ય કેવું હોય છે દુઃખરૂપ હોય છે કારણ કે આપણે કાર્ય જોઈતું હોય એવું આપણને મળતું નથી બીજા પાસેથી કામ કરાવવું હોય છે તે માટે અને પોતાને વશ જે કાર્ય હોય છે બધું તે કેવું હોય છે સુખરૂપ એટલે કે આપણે જે જોઈ છે તે પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ એટલે એ શું આપણને સુખ આપે છે અને ઓલું બીજા પાસે કરાવેલું હોય છે તે આપણને દુઃખ આપે છે આ બે લક્ષણો સુખ અને દુઃખના આપણે ટૂંકમાં જાણવા જોઈએ